સામગ્રીમાં જોઈશે એક મોટી બંચ પાલક, જેને મેં 4-5 વાર પાણીથી સાફ કરી નીચેથી દાંડી કાઢી અને ઝીણી સમારેલી છે, જે અંદાજે 300 ગ્રામ જેટલી છે. એક નંગ ઝીણી સમારેલી ડુંગળી, એક નંગ સમારેલું ટમેટું, બે નંગ સમારેલા લીલા મરચા, બે નંગ સૂકા લાલ મરચા, 1/4 કપ મગની દાળ. મસાલામાં જોશે 1 ટેબલ સ્પૂન જીરું, 1/4 ટેબલ સ્પૂન હિંગ, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1/4 ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું, 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે 2 ટેબલ સ્પૂન લીંબુનો રસ, કોથમીર ગાર્નિશિંગ માટે 1 ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ અને 3-4 ટેબલ સ્પૂન તેલ. સૌ પ્રથમ આપણે મગની દાળને પ્રેશર કુકરમાં બાફી લઈશું. અત્યારે મેં ફોતરા વગરની મગની દાળ લીધેલી છે, જેને મેં અગાઉથી 4-5 કલાક પાણીમાં પલાળી છે અને ત્યારબાદ પાણી કાઢી લીધેલું છે. હવે આપણે દાળને કુકરમાં નાખીશું. અને દાળ ડૂબે તેટલું પાણી નાખીશું. અત્યારે મેં 2 કપ જેટલું પાણી નાખેલું છે. દાળનો કલર સારો આવે એટલે આપણે ચપટી હળદર નાખીશું અને મીઠું નાખીશું અને મિક્સ કરી લેશું. અને હવે આપણે કુકરને બંધ કરી દઈશું. હવે દાળને આપણે મધ્યમ આંચ પર 2 સીટી વગાડીને કૂક કરી લઈશું. હવે આપણે વઘારની તૈયારી કરીશું. તેના માટે કઢાઈ લઈશું અને ગેસ ઓન કરીશું. ત્યારબાદ તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં જીરું નાખીશું. જીરું તતડે એટલે હિંગ નાખીશું, સૂકા લાલ મરચા નાખીશું, ડુંગળી નાખીશું અને લીલા મરચા નાખીશું. ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતો. ડુંગળી ગુલાબી રંગની થઈ ગઈ છે. ત્યારબાદ આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું અને ટમેટા નાખીશું. ટમેટા થોડાક સોક થાય ત્યાં સુધી સાફી લઈશું. ટમેટા સોક થઈ ગયા છે. હવે આપણે પાલક નાખીશું. અમે સરખું મિક્સ કરી લઈશું. પાલક ને મધ્યમ આંચ પર 5-7 મિનિટ ઢાંકણ ઢાંકી ચડવા દેશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે પાલક ને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો પાલક માંથી પાણી છૂટી ગયું છે અને પાલક સરખી ચડી ગઈ છે. હવે આપણે બાફેલી મગની દાળ નાખીશું. હવે બધું સરખું મિક્સ કરી લેશું. દાળને અગાઉથી પ્રેશર કુકરમાં બાફીને લેવાથી આપણી સબ્જી ફટાફટ બની જાય છે. હવે આપણે બાકીના મસાલા નાખીશું.
લાલ મરચું નાખીશું, ધાણા જીરું નાખીશું, મીઠું નાખીશું, લીંબુનો રસ નાખીશું અને છેલ્લે ગરમ મસાલો નાખીશું અને હવે સરખું મિક્સ કરી લઈશું. અને કોથમીર નાખી અને મસાલાને 2 મિનિટ ચડવા દઈશું. આપણી સબ્જી રેડી છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું. દર્શકો, આ દાલ પાલકની રોટી અને રાઈસ બંને સાથે ખાઈ શકાય છે. તો આ હેલ્ધી રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરીથી મળીશું નવી રેસીપી સાથે. આવજો, બાય.